દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત તારીખ 19મી જૂને નવી દિલ્હી ખાતેથી આગામી માસમાં ચેન્નાઈ ખાતે યોજનારી 44મા ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક ટોર્ચ રિલીનું પ્રસ્થાન કરાવ્યું. બાદ ચેસ રમતના ગ્રાન્ડ માસ્ટર અંકિત રાજપ્રાય અને તેજસ બાકરે ગુજરાત ચેસ એસોસિએશનના પ્રમુખ અને ઓલ ઇન્ડિયાના ચેસ ફેડરેશનના ઉપપ્રમુખ ભાવેશ પટેલ અને ચેસના ખેલાડીઓ સાથેની આ ટોર્ચ રેલી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી અને વિરાટ પ્રતિમા SOU એકતાનગર ઓડિટોરિયમ ખાતે આવી પહોંચતા સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્શિયાબેન વસાવા, સહકારી આગેવાન ઘનશ્યામભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં પરંપરાગત આદિવાસી નૃત્યની વચ્ચે ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. SOU એકતાનગરના એકતા ઓડિટોરિયમ ખાતે જિલ્લા વહીવટતંત્ર અને નહેરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આ ટોર્ચ રેલી સાથે પધારેલા ગ્રાન્ડ માસ્ટર અને ચેસ રમતના ખેલાડીઓના યોજાયેલા સન્માન અભિવાદન સમારોહમાં ટોર્ચ રિલેના ગ્રાન્ડ માસ્ટરના હસ્તે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્શિયાબેન વસાવાને ટોર્ચ રિલે અર્પણ કરાઈ હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ પર્શિયાબેન વસાવાએ તેમના પ્રાસંગોચિત ઉદબોધનમાં ટોર્ચ રિલે સાથે ચેસ રમતના પધારેલા સૌ ખેલાડીઓને એકતા નગરની ભૂમિ પર આવકારતા જણાવ્યું હતું કે દેશના હાલ વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2010માં પોતાના તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં 1,00,000 લોકોને એકી સાથે ચેસની રમતમાં બેસાડીને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો. ચેસ આપણી પૈતૃકૃત રમત છે. આ 44મી ચેસ ઓલિમ્પિયાડનું યજમાનપદ ભારત દેશને અપાવીને આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચેસની રમતને વિશ્વના ફલક પર લઈ જઈ રહ્યા છે, ત્યારે આપણા દેશના ખેલાડીઓ પણ ચેસની આ રમતમાં મહત્તમ મેડલ્સ મેળવીને દેશના નામ વૈશ્વિક સ્તરે રોશન થાય તેવા સઘન પ્રયાસો હાથ ધરવા પણ તેઓએ ખાસ અનુરોધ કર્યો હતો. આ ચેસ ટોર્ચ રિલે અંગે ગુજરાતના ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરાએ જણાવ્યું હતું કે દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે વડાપ્રધાન ગત તારીખ 19મી જૂને દેશમાં ઓલિમ્પિયાડ ટોર્ચ રિલેનો પ્રારંભ કરાવ્યો હતો. સૌ પ્રથમ વખત દેશમાં 44મો ચેસ ઓલિમ્પિયાડ રમવાનો છે, તે માટે શરૂ કરાયેલી આ ટોર્ચ રિલે 40 દિવસમાં 75 શહેરોમાં ભ્રમણ કરશે અને હવે પછી જે દેશમાં ઓલિમ્પિયાડ રમાશે ત્યાં પણ ભારતમાંથી જ આ ટોર્ચ જશે. એકતા ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સન્માન અભિવાદન કાર્યક્રમ બાદ સંસદ સભ્ય ગીતાબેન રાઠવાના હસ્તે ટોર્ચ રિલે ગ્રાન્ડ માસ્ટરને અર્પણ કરી તેમના આગળના નિર્ધારિત પ્રવાસના રૂટ માટે વિદાય અપાઈ હતી. માનનીય પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદીજી 19 જૂને ઓલિમ્પિયાડ ટોર્ચ સૌથી પહેલી વખત હિસ્ટ્રીમાં લોન્ચ કર્યો હતો. આ આપણે 44 ચેસ ઓલિમ્પિયાડ ભારતમાં રમાવાની છે પહેલી વખત. એના સંદર્ભમાં આજ સુધી હિસ્ટ્રીમાં કોઈ ચેસ ઓલિમ્પિયાડમાં ટોર્ચ નથી લોન્ચ થઈ, તો આ લોન્ચ કરેલો છે. અને આની ખાસિયત એ છે કે હવે ગમે ત્યારે ઓલિમ્પિયાડ થશે આ ટોર્ચ ભારતમાંથી જ આગળ જશે. આ લોન્ચ કર્યું અને આપણે 75 વર્ષ આઝાદીના મનાઈએ છીએ, એટલે આ ટોર્ચ 75 શહેરોમાં 40 દિવસમાં જશે. આજે હમણાં અહીંયા અમદાવાદથી આવ્યા અને અહીંયાથી હવે વડોદરા માટે જઈશું. કાલે સુરત, પછી દાંડી અને પછી દમણ જશે. એક્સપિરિયન્સ ખૂબ જ સારો રહ્યો, ખૂબ જ લોકો આવ્યા, ખૂબ જ પ્રોત્સાહન મળ્યો અને આ ખૂબ જ અદ્ભુત વસ્તુ થઈ રહી છે. આ એસોસિએશન ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન અને ગવર્નમેન્ટ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે અને આમાં મેન છે કે ભાઈ ચેસની જાગૃતતા, દરેક બાળકો ઘરે ઘરે ચેસ રમતા થાય. PM સાહેબનો એક મૂળ ઉદ્દેશ છે કે ભાઈ આખા ઇન્ડિયાની અંદર સારામાં સારા બધા ચેસ ખેલાડીઓ રમે અને પોતાનું ગેમને ઇમ્પ્રૂવ કરે, તો આખા દેશમાં તમામે તમામ નાગરિક ઘરે ઘરે ચેસ રમાય, એક આ મૂળ ઉદ્દેશ છે. અને આ ટોર્ચ જે રિલી કરવામાં આવી એનો પાછળનો મેન ધ્યેય કે ભાઈ ઇન્ડિયાના તમામે તમામ નાગરિકો ચેસ જોડે જોડાય. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.